વાતાવરણ હોય ત્યારે હું વાત કરીશ, પણ તમારું નામ? અરે હરદેવસિંહભાઈ જાડેજા, એમણે આ પાણી બધા પાયું એમના તરફથી તાળીએ. હે, હું પી લે પાણી, એમાં શું પાણી પીવું છું? અમારે દરબારી ડાયરો ઘણો પ્રોગ્રામ હોય ને એટલે મજા આવે મને. એ કે તમારે કવિરાજ શું વ્યવસ્થા, એ તો એક વિવેક છે તમને. એટલે મેં કીધું હું હા હા હેલો હાચવો, ખાલી એક તાણી દૂધ જોઈ, એથી વધારે કાંઈ ના જોઈએ આપણે. હા, અને ના ના, એ લઈ લેશું, તમારો પ્રેમ છે ને એટલે. પણ એક વાત કરી દઉં કે આપણે ત્યાં ઇતિહાસોની બધી વાતો, આ છે આ નવી પેઢી છે, અત્યારે 21મી સદી છે, ભણેલી ભણેલો વર્ગ આપણી સામે છે, અત્યારે 21મી સદીમાં ભણેલો ગણેલો વર્ગ આખો તૈયાર થાય છે. આજે અમે આ બધી વાતો કરીએ છીએ, 9 લાખ લબડિયાળીઓ ચારણ કુળમાં થયું છે આ તે, પણ આયા મામા હું મોટી મોટી વાતો કરતો હું, અને પછી વાહે જઈને મારું મોઢું ગંધાતું હોય, લોડા લેતો જતો હું, તો આ 21મી સદીનો વર્ગ છે. કાલે પ્રશ્ન કરી છે કે આ પગ એકી બેકી રમતા જાય એનામાં 9 લાખ લુબડિયાળી થતી હોય છે, આવા છે ચારણ એમ. ફરજ આવી જાય અમારી, પેલા જવાબદારી આવે તો બીજાને કહેવાય ને, તો કહી શકાય એવું દરેકને લાગે. દરબારનો દીકરો બજારમાં પગ એકી બેકી રમતા હોય, લોડા લેતો જાય, કોકને પકડવો પડતો હોય ને, તો 21મી સદીની પેઢી કાલે પ્રશ્ન કરી છે, જેનાથી પોતાનું શરીર નથી હચવાતું, એ રજવાડા હું હાચવતો હોય છે, તેથી એને શું જવાબ આપશો? આ નક્કી કરી લેજો, આ નક્કી કરી લેજો. તમે આયરનો દીકરો હોય અને કોઈનું મકાન ખાલી કરાવવા જાય, કોઈનું દબાણ કરવા માટે જાય, આવતી પેઢી કાલે કહે કે આના દેવત બોદર આનામાંથી આવે છે, ને એને કોકને આહિરા દઈને દીકરા આડા દઈ દીધા છે, કોકને આહિરા ખાલી કરાવવા જાય એને, એટલે આ બધાને લાગુ પડે છે. ચારણને પડે, દરબારને પડે, આહિરને પડે, બ્રાહ્મણને પડે, એના કર્તવ્ય ભૂલે તો બધાને. કર્તવ્ય જે મારું અને તમારું છે એ આર પાર ઉતરી, એટલે દરેક સમાજ, છત્રીનો દીકરો આજે છત્રી તરીકે જીવે એટલે 18 વર્ણ આજ પણ એને નમવા માટે તૈયાર છે, હું તમને ચેલેન્જ આપું છું. એમાં પછી નો નમે તો કહેજો. જો છત્રી તરીકે જીવે, ચારણનો દીકરો ચારણ તરીકે જીવે તો દુનિયા પગ્યા લાગે, બાકી ન કરતો ટાટિયા ખેંચે જો એ રીતે હું કરતો હોય તો. અને બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ તરીકે જીવે એટલે દુનિયા પગ્યા લાગે. કહેવાનો મારો અર્થ એ છે કે મારું તમારું જે કર્તવ્ય છે એ જાળવી રાખશું. એટલે મારે આટલી સંખ્યામાં બધા બેઠા છો 18 વર્ણ માટે, હું હિન્દુત્વની હું વાત કરું એટલે એવું ન માનવું કે જ્ઞાતિવાદ બીજા ધર્મ માટે માન નથી. હિન્દુ ધર્મ હોય, ઇસ્લામ ધર્મ હોય, ઈસાઈ ધર્મ હોય, બધાય ધર્મને આપણે આપણે તો હિન્દુઓ તો બધાને માન આપી છે, બધાને નમન કરી આપણે, કારણ કે સામેવાળાને હલકો કે એનાથી મોટો હલકો દુનિયામાં કોઈ હોય જ નહીં, આ નક્કી વાત છે સીધી. હા, એટલે એમ નથી, પણ એક તમને કહી દઉં, હું તમે આજ આ માતાજીના ઉત્સવ ઉજવી શકતા હોઈએ, હું તમે માં આશાપુરાના મંદિર બનાવી શકતા હોઈએ, હું અને તમે ધજાઓ ફરકાવી શકતા હોઈએ, ગામડે ગામડે ઉત્સવો કરી શકતા હોઈએ, તો એને માત્ર ને માત્ર 1000 વર્ષ સુધી ક્ષત્રિયો અને પછી 18 વર્ણ એને ભળી, પણ ખાસ કરી અને બપ્પા રાવળથી લઈ, મેં વાંચ્યું છે એટલે આપણે કહું છું કે બપ્પા રાવળથી રાણા રાજસિંહ સુધી 1000 વર્ષ સુધી રાજપૂતોએ બલિદાન માથા પોતાના આપ્યા છે, ને ત્યારે મને તમને આજ આપણો ધર્મ બચ્યો છે, એમને નથી બચ્યો. એટલા માટે આતંકવાદીનો હુમલો થાય, હુમલો થવાનો હોય,
અને 200 આતંકવાદી ભારત ઉપર એટેક કરવાના હોય, હુમલો કરવાના હોય, એમાં આપણા સેનાના યુવાનોને ખબર પડી જાય અને સેનાના યુવાનો એનો નિષ્ફળ કરી દે, હુમલો ના થવા દે, આતંકવાદીને ઠાર કરી દે, બે પાંચ સેનાના યુવાન શહીદ થઈ જાય, પણ માં ભારત ઉપર હુમલો સેનાના યુવાનો ન થવા દે તો મને તમને કેટલી મોજ આવી જાય, મને તમને મોજના તોરા છૂટી જાય. અને અકુભાઈ, એક મહિના સુધી સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા આ બધામાં એક જ વાત આવે કે ભારતના સેનાના યુવાનોએ ભારત ઉપર એક હુમલો ન થવા દીધો, એની મોજ આવે. હવે આ વાત હું કહું છું, યુવાનો ખાસ સાંભળજો. હવે એક સેનાના યુવાનોને 100-100 સલામ છે, હોવું જ જોઈએ, આપણને એક મહિનો મોજ આવવી જ જોઈએ. પણ આતંકવાદી એકવાર હુમલો 200 આતંકવાદી કરવા આવે અને નિષ્ફળ કરી દે, અને સેનાના યુવાનો માટે આપણે મોબાઈલમાં એક મહિનો સુધી બધા ફોરવર્ડ કર્યા કરતા હોય, સેનાના યુવાનોનો મેસેજ થવું જ જોઈએ, ઓરો હોવો જ જોઈએ. પણ એક હુમલામાં મને તમને સાંભળજો, હવે એટલી મોજ આવી જતી હોય તો ભારતની ધરતી ઉપર 450-500 વર્ષ સુધી રાજપૂતોએ હુમલો નથી થવા દીધો, એને તમે શું આપશો? ઓથેન્ટિક વાત તમને કરું છું, ઓથેન્ટિક. જ્યારે સિંધના રાજા દાહિર ઉપર મોહમ્મદ બિન કાસિમે હુમલો કર્યો, યુદ્ધ થયું, દાહિરનું માથું કાપીને લઈ ગયા, વાત જબરી છે, પણ સાંભળજો ખાસ, એમને ધર્મ બચ્યો નથી, વાતો કરવી બહુ હેલી છે. અને એ રાજા દાહિરને માર્યા પછી એનો એક દીકરો બચી ગયો દાહિરનો, અને એ દીકરો બપ્પા રાવળ પાસે મેવાડમાં આવ્યો, અને એને આવીને એવડું મોટું મેવાડ, દિલ્હી સંતલનની આપણે ખાલી વાત, હું આ તો મેં બધું જયારે જાણ્યું ને તઈ મને ઘણું બધું ફેરફાર, આપણે કોઈ જ્ઞાતિ આરે પાછો વાંધો નથી, તમને એ કહી દઉં, સાહિત્યકાર તરીકે કોઈ જ્ઞાતિવાદની વાત કરાય જ નહીં, પણ અકબર ને બાબર નું હુમાયુન જે મહાન ધ ગ્રેટ અકબર કરીને ભણાવવામાં આવે છે ને, એનાથી સીધો જ મને વિરોધ છે, હું તમને કહું, મેં વાંચ્યું છે એટલે કહું છું. બીજી વાત તમને કહું, તમારે મહાન ગણવો હોય તો ડોક્ટર અબ્દુલ કલામને મહાન કયો, અમે કહેવા માટે તૈયાર છીએ, એને વંદન કરીએ છીએ. અબ્દુલ હમીદને માં ભારતી માટે પાકિસ્તાનની હાથ ટેન્કુને હળગાવી દીધી, એને કાયમના માટે સલામ કરવા. હવે આમાં જ્ઞાતિવાદની વાત નથી, પણ આતંકવાદીના ઇતિહાસો પાઠ્યપુસ્તકમાંથી ભણાવવામાં આવે તો કોઈ દિવસ ભારત છે એ ક્રાંતિકારી દેશ નહીં બની શકે. અને અહીં બેઠેલા દરેક વર્ણને તો હું કહું છું, પણ ક્ષત્રિયોને પેલું કહું છું, ચારણ તરીકે મને હક છે એટલા માટે કે કોઈના પણ વરરાજાના લગ્ન હોય અને લગ્નની માલિકો વરરાજાની એન્ટ્રી થતી હોય ને, અજીબો શાન શહેનશા ગીત કોઈ દી વગાડતા નહીં, તમને ખબર છે હોવી જોઈએ એટલી ક્ષત્રિયના દીકરા તરીકે. કારણ કે અકબર મહાન નહોતો, અકબરે જે ચિત્તોડના સાકા વખતે નિર્દોષ 40,000 હિંદુઓને કાપી નાખ્યા છે ને, એને 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 કેવી રીતે આપણે હું ને તમે ધ ગ્રેટ અકબર કરી શકીને, એના માટે એના પાછળ એને મહાન કેવી રીતે, આમાં આને આતંકવાદી કોઈ દી મહાન હોય જ નહીં, નિર્દોષને વગર કારણે મારે એને આતંકવાદી કહેવાય એટલી મને ખબર પડે છે. તો એ તો વગાડતા જ નહીં, બીજા ઘણા બધા આપણા ગીતો છે વીરરસના, એનાથી પણ આપણને નકર માફ નહીં કરે, ધરતી માફ નહીં કરે. 10-10 વર્ષની દીકરીઓ રાજપૂતોની જોહર થતું હોય ત્યારે માને કહેતી હતી, માં આ અગ્નિ કેમ તૈયાર થઈ, તો કે બેટા અમારે અગ્નિમાં કૂદી પડવાનું છે, જોહર કરવાના છે. એટલે દીકરી એમ કે માં તમે પછી પેલા મને ધ્રુવકો મારવા દો, અગ્નિમાં ખાબકવા દો. 10-10 વર્ષની રાજપૂતાણીઓ 12-12 વર્ષની દીકરીઓ કહેતી હોય, એનું પાપ લાઈફ છે અજીબો શાન સહેસા, સીતોડના સાકાને વાંચો તો તમને ખબર પડે. આમાં કોઈ જ્ઞાતિવાદ નથી, પણ જે આતંકવાદી છે એ છે, અને એના માટે મારે તમારે કાયમ સાચી વાત કહેવી જશે. એટલે આજ પૂછું તને પાળિયા, એક બીજી એવી તમને વાત કરો, આમાંથી શ્રીનાથજી ઘણા ગયા છે, કૃષ્ણ આપણો બાપ છે, અહીં ક્ષત્રિયો અહીં દરબારો બેઠા છે, એમ 18 વર્ણ અહીંયા બેઠું હોય અને બધાએ હોવા જોઈએ ભેળા, અહીં પટેલ ભાઈ હોય, કોળી ભાઈ હોય, દલિત હોય, બધાએ અને બધાએ બલિદાન આપ્યા છે, બધાની કંઈક ને કંઈક વાતો છે. અમારે મામા ડાયરો આયર સમાજ છે, કૃષ્ણ આપણો બાપ છે, પણ એ ભગવાન કૃષ્ણની મૂર્તિ શ્રીનાથજી તમે ગયા તો હશે જોઈ હશે, એ મૂર્તિને ઔરંગઝેબનો હુકમ થયો હતો, એ મથુરામાંથી ગોસાઈઓ મથુરામાં પૂજા કરતા હતા પૂજારીઓ, અને એ મૂર્તિને તોડીને કટકા કરી અને ઔરંગઝેબે કીધું તું મારા સામે લઈ આવો, કટકા કરી મારી સામે, આ બનેલી ઘટના ઓથેન્ટિક કહું છું તમને, હા એમને કઈ વાત નથી કરતો. અને એ મૂર્તિના કટકા કરવાનું ઔરંગઝેબે કીધું, ગોસાઈઓ ત્યાંથી લઈને ભાગ્યા મથુરામાંથી, ક્યાંય હંગરતા નહોતા, અને એને એમ કીધું પૂજારીઓએ, જો મૂર્તિ નહીં બચે તો અમે નહીં જીવી, અમે મરી જશું, હાથે કટારો મારીને મરી જશું, કે ભગવાનથી મોટું કાંઈ ન હોય, અને ક્યાંય આહેરો ન મળ્યો. અને રાજસ્થાનની ધરતીમાં રાણા રાજસિંહની પાસે આવી અને કીધું તું કે અગર કૃષ્ણ નહીં જીએંગે તો કૃષ્ણ કી મૂર્તિ કો કુછ હોગા તો હમ મર જાયેંગે સબ પૂજારી. અને એ વખતે સાંભળજો, આમાં 18 વર્ણ, આમાં કોઈ જ્ઞાતિવાદ ગણતા નહીં, જો તમને હિન્દુ તરીકે ગૌરવ થતું હોય તો કોઈ જ્ઞાતિવાદની આ વાત નથી. એ વખતે
राणा राजसिंह कीधु तू कृष्ण की मूर्ति को टुकड़े टुकड़े कर देने का हुक्म है औरंगजेब का? कि हाँ, राणा राजसिंह कीधु हुक्म है कि हाँ, तो सुन लो, जब तक मेरे 1,00,000 राजपूतों के सर नहीं कट जाते तब तक कृष्ण की मूर्ति को कुछ भी नहीं होगा। आप बनेली बात तमने कहूं छू, अने आज ही मूर्ति पछी एना माटे आखू युद्ध खेलाणो मेवाड़ अने मारवाड़ एक थिया। राणा राजसिंह अने दुर्गादास राठौर आ बधा एक थिया। अने आगले दिवसे मेवाड़नी सेना एक दिवस पहला पुगी गई युद्ध में औरंगजेबनी सेना हमें 10,000 राजपूतों कपाई गया, 20,000 हता एमांथी। हाँ, 10,000 राजपूतों कपाई गया। बीजे दिवसे मारवाड़नी सेना 50,000 ने भूगी गई अने युद्ध थयुं। टूंकमां वात करूं ने तो मित्रों, तमे कोक दी एकला विचारजो, खरेखर एकला पड़ो त्यारे विचार करजो, कृष्णनी मूर्ति न तूटवा देवा माटे, श्रीनाथजीमां मूर्ति रही एना माटे 50,000 राजपूतों कपाणा छे त्यारे मूर्ति बची छे, एमनेम नथी बची। एमां जोहर केटला थाय छे? અને આજે આપણે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, બધું સાચું, પણ એના માટે કપાણા છે। મને દુઃખ ઈ વાતનું છે કે એવડું મોટું રાજપૂતો, 50,000 રાજપૂતો, એ કૃષ્ણની મૂર્તિ હાટું કપાઈ ગયા શ્રીનાથજીમાં। રાણા રાજસિંહનો, દુર્ગાદાસ રાઠોડનો નાનો એવો ફોટો નથી ભલા માણસ, તો એ તઈ આપણને દુઃખ થાય છે કે આમનામ જ બધું ભૂલાવી દેવાનું, ધૂળ જ વાળી દેવાની, જેટલું જેટલું બલિદાન દીધું છે એના માટે। એટલે મારે તમારે હવે જાગવું જશે, અને જાગવા માટે મને ગમતું આ ગીત આપની ફરમાઈશો છે, મારી પણ હોય, એટલા માટે યુવાનો માટે ખાસ કે હો જાવો તૈયાર સાથીઓ, હો જાવો कर दो तन मन धन, अर्पित कर दो तन मन धन, मांग रहा बलिदान वतन, अगर देश के काम न आवे वो जीवन बेकार, जीवन बेकार, वो जीवन बेकार साथ हो जाओ। મજા આવી કવિરાજ નો, શું માન આપતા! અને હકીકતમાં આ બાપ દાદા ના ઇતિહાસો ને જાળવા એનું માન છે આ ચારણો અને ક્ષત્રિયો ના જે સંબંધો છે, આદિકાળ થી સંબંધો છે। મેવાડ ના દાદા હાંગાઈએ તો ચારણ ને ગાદીએ બિહાર દીધો હતો, મેવાડ, એવડા મોટા મેવાડ ની ગાદી એ ચારણ। ઘડીક વાર બેન કે મને અહીંયા અહક થાય છે કે મારે ગાદી નથી જોતી, પાછી આપી દીધી, બોલો તો અમે એટલું આપ્યું છો। પણ અહીંયા નક્સલવાદીના હુમલામાં સાથે હતા એવા બે સેનાના યુવાનોની પણ અહીંયા હાજરી છે, મને કહે છે, એટલે એમને, એ યુવાનોને પણ હું અહીંથી વંદન કરું છું, પણ એની જન્મ દેવાવાળી જનેતાને કરોડો વંદન કરું છું કે ભારતની ધરતીમાં આવા યુવાનોને જન્મ આપે છે ત્યારે મારા તમારા દેશનું રક્ષણ થાય છે। એટલે આ ગીત કહી અને પછી આપણે થોડો ચા પાણીનો વોટ રાખશું, પછી બેન થોડો આનંદ કરાવશે, પછી પાછો હું બીજી ફરમાઈશું, બીજા રાઉન્ડમાં હું લઈશ, એમાંથી રહી જાય એ બીજા પ્રોગ્રામમાં લઈશ, એટલે આપણે આવું બધું કરતું રહેવું છે, એટલા માટે સોચને કા અબ સમય ગયા, લખો લખો ઇતિહાસ ન